नमस्ते बाळ मित्रों, आपणी શાળામાં તમારું સ્વાગત છે। ચાલો આજે હવે આપણે ભણીએ કે એસએમ તમને આપેલી છે એમાં આપણે હિન્દી એસએમ માં તમને બતાવેલું છે। અહીંયા હિન્દી એસએમ માં આપણે જોયું તો ગયા વખતે કે અનેકાનું ઓ અનેકાનું બે માત્રા ઓ, પછી હવે આવશે પેજ નંબર 10 અને 11 ઉપર કે અને માંથી મીંડું અમ અમ થી શરૂ થનારા શબ્દો કયા છે। અંગૂર, અંગૂર એટલે કે દ્રાક્ષ। અંડા, અંડા એટલે કે ઈંડું। હવે ત્યાર પછી તેના ઉપર તમને આપેલું છે કે કને માથે મીંડું કમ, તો આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અહીંયા લખવાનું કમ, પછી આપણે અહીંથી આમ કરીને ખમ, શિરોરેખા કરવાની છે ગમ, પછી આને આમ કરીને ગમ, અડમ, ચમ, છમ, જમ, આ થાશે જમ, આ જમ થાશે ને આ જમ થાશે, આ જમ, અને આ થાશે ટમ, આ થાશે ઠમ, પછી આવશે ડમ, અહીંયા આવશે ઢમ, અહીંયા આવશે હણમ, આ થાશે તમ, આ થાશે થમ, પછી આવશે દમ, પછી આવશે ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, ત્યાર પછી નાના છોકરા બોલે ને મમ, યમ, રમ, લમ, વમ, મીંડાવાળો શમ, પછી ફાડી સ સમ અને સસલાન સ સમ, ત્યાર પછી અને માથે મીંડું હમ, ક્ષને માથે મીંડું ક્ષમ, ત્રમ અને જ્ઞમ, આવી રીતના તમારે કક્કો વ્યવસ્થિત લખવાનો છે। ત્યાર પછી શબ્દો વાંચો અને લખો। હવે તમને શબ્દો આપેલા છે અને આ છે બે એવા શબ્દો, ત્રણ અને ચાર, ચાલો આપણે લખીએ અને બોલતા જઈને વાંચતા જઈએ। મંચ, પછી આવશે અંડા, ત્યાર પછી આવશે ઝંડા, પછી આવશે લંકા, માથે મીંડાવાળા, બંકા, ત્યાર પછી આવશે પંખા, હવે કંગન, જંગલ, પલંગ, અંધરા, પતંગ, બજર, બંજર, પછી ચાર શબ્દવાળા નવ રંગ, પંચાયત, તે પછી સતરંજ, બજરંગ, અદમાન, અદનામ, પછી મનોરંજન, આવી રીતના તમારે શબ્દ વ્યવસ્થિત જોઈને શીખવાના છે। ત્યાર પછી પેજ નંબર 11 ઉપર આપણને આપેલું શું છે કે છે વાક્ય સારા અક્ષરે જોઈને લખો અને વાંચો। તેમાં પહેલું છે અંગૂર, ખટ્ટે હે,
પછી શંકર, શંખ, બજા, રહા, હે. ત્યાર પછી નંદલાલ, કંદબ, પર, બેઠા, હે. ત્યાર પછી છે ગંગા કે તટ પર મંદિર, હે. ત્યાર પછી બંદર, બહુત, ચલચલ, હે. ત્યાર પછી મિત, સાઇકિલ, નિકાલ. આવી રીતના તમારે વાક્ય જોઈને સારા અક્ષર લખવાના છે. ત્યાર પછી ચિત્ર ઓળખીને નામ લખો. અહીંયા તમને ચિત્ર આપેલું છે એને ઓળખીને આપણે હિન્દીનો શબ્દ લખવાનું છે. એમાં પહેલું શું છે? તો કે છે અંડા. ત્યાર પછી અંગૂર. ત્યાર પછી હંસ. ત્યાર પછી આવશે ઝંડા. ઝંડા પછી પતંગ. આવી રીતના તમને આવી રીતના ચિત્ર આપેલા હોય તમારે શું કરવાનું છે કે શબ્દ લખવાના છે. હવે નીચે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષરો લખો. અહીંયા તમને મૂળાક્ષર અલગ લગાવ્યા છે અને તમારે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું છે. ચાલો ખને માથે મીરું ખમ, તો આપણે અહીંયા કરશું ખમ. પછી ચમ, પછી ટમ, અને પછી શમ. ત્યાર પછી કહા, કને બે મીંડા કહા. દહા, બહા, મહા. ત્યાર પછી ડમ, વમ, કમ, ચમ. ત્યાર પછી પહા, તહા, નહા અને લહા. આવી રીતના તમારે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષરો લખવાના છે અને વ્યવસ્થિત તમારે સારા અક્ષર, વાક્ય, શબ્દો, કક્કો અને ચિત્રને ઓળખીને વ્યવસ્થિત લખવાનું છે. નમસ્તે બાળમિત્રો.